પાડેશાની મામલતદાર કચેરી ખાતે વકીલ મંડળ દ્વારા વિવિધ માંગણીઓના મુદ્દે તેમજ લોકશાહીના અધિકારો છીનવી લેવાના પ્રયાસ રૂપે મામલતદાર તેમજ કોર્ટ ન્યાયાધીશને આવેદનપત્ર સુપરત કર્યું હતું. પાડી વકીલ મંડળના પ્રમુખ ધર્મિલ શાહના નેતૃત્વમાં વકીલ મંડળના સભ્યોએ મામલતદાર તથા કોર્ટ ન્યાયાધીશને ચાર મુદ્દાઓની માંગણી સાથેનું આવેદનપત્ર સુપરત કર્યું હતું. આજે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તથા રાજ્યની તમામ બારો 1-9-18 રોજ ભેગી મળી હતી અને એ વખત જે ઠરાવો કરવામાં આવેલા તે ઠરાવો પૈકી આજ રોજ એક આવેદનપત્ર માનનીય શ્રી પારડીના મામલદાર સાહેબને તથા પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબ પારડી મુકામે તથા એક નકલ ડિસ્ટ્રિક્ટ જજને આપવાનું નક્કી કરવામાં આવેલું હતું. આવેદનપત્રમાં મુખ્ય જે નક્કી કરવામાં આવેલો ઠરાવ કરવામાં આવેલો તેવું હતું કે નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદામાં વકીલોને હડતાલ ન કરવા, કામથી અઘરા ન રહેવા વગેરે બાબતે અંકુશ રાખવાનો પ્રયત્ન કરેલ છે. જે સંદર્ભે આ ઠરાવ કરવામાં આવ્યો છે કે ભાઈ આ વકીલોના મૂળભૂત અધિકારો છે તે છીનવી લેવાના પ્રયાસો કરવામાં આવે છે આ ચુકાદાથી, તો આ ચુકાદામાં ફેરવિચારણા કરે તે બાબતે આ ઠરાવ કરવામાં આવ્યો છે અને એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વધુમાં વકીલો માટે પેન્શન છે, કોઈ કલ્યાણકારી યોજનાઓ પણ સરકાર, કેન્દ્ર સરકાર વિચાર કરે, રાજ્ય સરકાર વિચાર કરે તે બાબતે પણ આજે આ ઠરાવમાં આવેદનપત્ર દ્વારા આપવામાં આવ્યું છે. તેમજ કલમ 34 જે છે એડવોકેટ એક્ટની તે રદ કરવાની માંગણી કરી છે. વકીલો માટે પૂરતી બેઠક વ્યવસ્થા નથી, અમુક જગ્યા એની બધી વ્યવસ્થા માટે રજૂઆત કરી છે. તે બાબતે આજરોજ અમે આમદારશ્રી પારડીને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું.